પરમ કૃપાળુ શ્રીજી મહારાજ બાપાશ્રી સમજ સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દણવત પ્રણામ સહી જય સ્વામિનારાયણ આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર બાવીસ રવિવાર માગસર સુદ બારસ બે દિવસ રહીને સુદ ચૌદસ એટલે કે પરમ પૂજ્ય જાદવજી બાપાની ધ્યાન તિથિ જાદવજી બાપા એટલે બાપાશ્રીના પૌત્ર પણ બાપાએ એમ કીધું હું એ જાદવો તારીખની રીતે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસ આમ તો તિથિ પ્રમાણે આપણે ઉજવીએ છીએ પણ તારીખ પંદર બે આ વખતે આવી છે આમ અંતર ધ્યાન થયા હતા ત્યારે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બે બરાબર બીજે દિવસે સોળ ફેબ્રુઆરી બે હજાર બાવીસ અનાદિમુક્ત પૂજ્ય નારણ મામાના પ્રાગટ્યને સો વર્ષ પૂર્ણ થાય છે આ અઠવાડિયે આ બંને મુક્તોની સ્મૃતિ આવે છે આવી રીતે તો આ બંને મુક્તોના ચરણોમાં સત વંદન આમ અંતર ધ્યાન થયા એ રીતે સમય કહો તો જાદવજી બાપા અંતર ધ્યાન થયા એમને વીસ વરસ થયા અને નારાયણ મામા અંતર ધ્યાન થયા એને પચીસ વર્ષ થયા ત્રીસ વર્ષથી ઉપરની ઉંમરના જે યુવાનો અત્યારે છે જેમને દર્શન કર્યા હશે એમને એમની સ્મૃતિ હોય પણ દિવ્ય રૂપે તો બધા જ મુક્તો આપણી ભેળા જ છે બાપા કહે છે કે મહારાજ હોય ત્યાં મુક્ત હોય એટલે મહારાજ તો બધા એના આત્મામાં વિરાજમાન છે એટલે મહારાજ એકલા નથી બધા મુક્ત પણ વિરાજમાન છે એટલે બાપા તો કહેતા કે આખી સભા ભેળી છે એટલે એવી આ દિવ્ય સભા એમાં આજે પરમ પૂજ્ય જાદવજી બાપાના સંભારણા અનાદિમુખ શ્રી મહેશભાઈ ભોજાણી એમનો જે ખૂબ સરસ અભ્યાસ છે અને જાદવજી બાપાના જે સંસ્મરણો છે એમના ઉપર પુસ્તક પણ લખી રહ્યા છે કોઈને પણ એ સંસ્મરણો હોય તો છત્રીએ મોકલી દે અથવા સીધા મહેશભાઈને મોકલી આપે તો આજે આ અઠવાડિયે આ પ્રસંગ આવી રહ્યા છે તો આપણે આજે આપણે શ્રી મહેશભાઈ ભોજાણી બાપાશ્રીના જીવન દર્શન ઉપર વાત કરશે તો આવો શ્રી મહેશભાઈ सततं निजमूर्तिचिन्तकानामधिकशतमनोहरप्रकाशे हृदिदर्शितरम्य दिव्यरूपं भगवन्तं त्वमहं हरिं नमः वर्णिवे મંદાસરુચિિરાનનાજ પૂજિતમ સુર નરો તમે મુદા વિચિંત સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી સર્વે દિવ્ય અનાદિ મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ ધનવંત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના તેત્રીસમા વચના મૃતમાં પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજ જણાવે છે કે અમે જીવોના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તીએ છીએ બરાબર ધ્યાન આપીશું અમે જીવોના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તીએ છીએ પંચાળાના સાતમા વચના મૃતમાં બીજી બાબતમાં શ્રીજી મહારાજ એમ બોલે છે કે અમો નારસંકાદિક રૂપે થઈએ છીએ એમ કહ્યું છે માટે જીવોના કલ્યાણને અર્થે શ્રીજી મહારાજ મુક્ત રૂપે પ્રગટ થાય છે તે મુક્તને શ્રીજી મહારાજના અવતાર જાણવા એટલે કે મુક્તા અવતાર જાણવા પંચાળાના સાતમા વચના મૃતના રહસ્યાર્થમાં બાપાશ્રી જણાવે છે કે નારદ સંકાદિક એટલે મુક્તને વિશે અમે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરીએ છીએ જીવનપ્રાણ બાપાશ્રીની વાતો ભાગ એક એમાં પહેલી જ વાતમાં અનાદિમુક્તરાજ પરમપૂજીય સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીને પ્રશ્ન પૂછે છે કે શ્રીજી મહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય ત્યારે બાપાશ્રી એવો ઉત્તર આપે છે કે તેમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય અને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માઈ ઘાટ સંકલ્પ થાય જ નહીં કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાના અવધિ પણ કહી જાય આગળ બાપાશ્રી જણાવે છે અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહ મૂકવો હોય ને તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય એવી સામર્થ્યવાળા હોય એને એવા મુક્ત જાણવા કેવા મુક્ત તો કે મૂર્તિમાં રહેલા અને ધામમાંથી આવેલા એટલે કે અનાદિમુક્ત અને પરમ એકાંતિક મુક્ત અહીંયા આપણે અનાદિમુક્તની જ વાત જોઈ છે તો એવા એક દિવ્ય સ્વરૂપ અનાદિમુક્ત કે જેમનો આપણે પ્રગટ લાભ લીધો છે એવા અનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય શ્રી જાદવજી બાપાશ્રીના દિવ્ય સંભાળા રૂપી પુષ્પગુચ્છ ને તેમના દિવ્ય ચરણોમાં સમર્પિત કરી તેમનો રાજીપો લેવાનો નમ્ર પ્રયાસ કરીએ અનાદિ મુક્ત રાજ જાદવજી બાપાશ્રી માત્ર આઠ વર્ષના હતા ત્યારે સમજણપૂર્વક બાપાશ્રીનો મહિમા જાણી તેમની સેવા કરતા બાપાશ્રી પણ તેમને પોતાની સેવામાં અવિરતપણે રાખતા જાદવજી બાપા થોડા દૂર જાય તો બાપાશ્રીને પાછા બોલાવે બાપાશ્રી છેલ્લા મંદવાળમાં બિલકુલ આંખ ઉઘાડતા ન હતા છતાં પૂજ્યશ્રી જાદવજી બાપાની પ્રાર્થના સાંભળી તેમના માથે પ્રસન્નતા રૂપી હસ્ત મૂક્યો હતો અનાદિ મુક્તરાજ સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે શ્રી ગોપીનાથજીની મૂર્તિમાંથી લાંબો હાથ કરીને પુષ્પનો હાર પહેરાવ્યો હતો તેમ શ્રી જાદવજી બાપા ઉપર પણ બાપાશ્રીએ મૂર્તિમાંથી બંને હાથ લાંબા કરી તેમના માથે હાથ મૂક્યા હતા વળી બાપાશ્રી કહેતા કે આ તો અમારો સાધુ છે આવા સદા સ્મરણીય અનાદિમુક્તરાજ પરમ પૂજ્યશ્રી જાધવજી બાપાશ્રીના ચરણોમાં કોટી કોટી દ્વંદ પ્રણામ કરી તેમના દિવ્ય સંભારાણીની વાતો કરીને કૃતકૃત્ય થઈએ તો આજે આપણે પરમ પૂજ્યશ્રી જાધવજી બાપાશ્રીના દિવ્ય સંભારણાની વાતો કરીશું અમારું રાજકોટ જિલ્લાનું મોરબી તાલુકાનું એક નાનું ખોબા જેવું ગામ જેતપર છુ જેતપર ગામની અંદર ઘણા જૂના બે મંદિરો સરસ મજાના એક બાયોનું અને એક ભાઈનું પણ હરિમંદિર એટલે સંતો ત્યાં રહેતા ના હોય તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં ત્રણ જગ્યાએ જેતપરના પરના દમ્મા ઠક્કરને યાદ કરેલા છે એક જગ્યાએ તદુરપાનંદ સ્વામી એવું લખેલું છે કે મૂઢપણાનું અંગ લેવું હોય તો માલોદના દુદા ભક્તનું અને પ્રેમીનું અંગ જવું હોય તો જેત પરના દમા એમણે પોતાની જમીનનો અડધો ભાગ જેત પરનું મંદિર કરવા માટે ભાઈઓનું મંદિર કરવા માટે અર્પણ કરી દીધેલો એ મંદિર હરિમંદિરની અંદર જુદા જુદા હરિભક્તો જે ધર્મ નિયમયુક્ત હોય અને નિવૃત્તિ પરાયણ હોય એ ક્રમશ પૂજા કરતા એમાં અમારી છેત પર અંદર પટેલોની વસ્તી વધારે થોડા સત્સંગની અંદર એકાદ બે ઘર મિસ્ત્રીના પણ ખરા અને ઠક્કરનું ઘર તો અમારું એકનું જ ઘર અમારે દપા દમા બાપાના વખતનો સત્સંગ ઝાકાસણીયા પરિવાર આખો સત્સંગી ગણાય એમાં રણછોડભાઈ જાકાસણીયા એમણે એમની નિવૃત્તિ પરાયણ જીવનને આ ક્ષણો બરાબર આ મંદિરમાં અર્પણ કરી દસ વર્ષ સુધી નિયમિતપણે મંદિરની પૂજા કરી મહારાજને સવારે જગાડવાથી ઓઢાળવા સુધીની દરેક ક્રિયાઓ ત્રણ ત્રણ વખત મંદિરે આવે અને રોકાઈને બધી ક્રિયાઓ બહુ જ વ્યવસ્થિત કરે ધર્મ નિયમવાળા નિયમ ચુસ્ત મહારાજ પ્રત્યે હેતવાળા હરિભક્તો પ્રત્યે હેતવાળા અને શાંત પ્રકૃતિના રણસોડ બાપા દસ વર્ષ સેવા કર્યા પછી અવસ્થાના હિસાબે થોડા થાય મંદિર આવવાનું બંધ થયું ઘેરે રહી અને ભગવાનનું ભજન કરે ખૂબ ભજન કરે પણ સેવાનું અંગ હતું પણ જ્ઞાન માટે કોઈ એવા સદગુરુ સંતનો બહુ જોગ થયેલો નહીં એટલે આમ કારણ શરીરની વાસનાઓ બળેલી નહીં થયું એવું કે મંદવાળ ગ્રહણ કરે અન્ન મૂકી દે એમના પૌત્ર સૌજીભાઈ એ બહુ સજ્જન વ્યક્તિ એટલે એમના ભાઈ પરિવાર છે વડોદરા અને સુરેન્દ્રનગરને અહીંયાથી બધાને બોલાવી લે કે દાદાએ હવે અન્ન મૂકી દીધું છે બધા આવે બે ચાર દિવસ રોકાય પછીથી પાછા રણછોડભાઈ ઠાકોરજી જમાડવાનું શરૂ કરી દે એકદમ સ્વસ્થ થઈ જાય બધાને આશીર્વાદ આપવા કે જાવ હવે એટલે બધા પાછા પોતપોતાની જગ્યાએ જાય આવું ત્રણક વખત થયું બધા બહાર ગામથી આવે આઠ દસ દિવસ બધા એના ધંધા બંધ રહીએ બાપા પાછા ઠાકોર જમાડવાનું શરૂ કરી દઈએ ભજન ભક્તિ બહુ સારા કરે ઘણી વખત આ સૌજીભાઈને પૂછે કે સૌજીભાઈ આપણું ઓલું પાધરનું ખેતર એટલે અમારે પાધેડું ખેતર કે ગામની નજીકમાં હોય ને એમાં શું વાયું છે બધો પાક કેવો ઉતરે એમ છે આ વર્ષે તારી પાસે રૂપિયા વધશે કે ઘટશે શું થશે આવું બધું પૈસા કરે મારે દરરોજ વહેલી સવારે મંદિર જવાનું સાડા સાત વાગે સ્કૂલે જવાનું સાત વાગે હું મંદિર હોઉં સવારે આ રણછોડભાઈના પૌત્ર સૌજીભાઈ પણ સવારે આવે એક વખત મારો હાથ જાલી અને અમારે મંદિરની અંદર જ સામે એક બગીચો હતો ત્યાં સંત આવાસ અને બગીચો એ બગીચામાં મને લઈ ગયા અંદર મંદિરની અંદર જ બધું અને મને એમ કીધું કે અહીંયા ગામડાનું એટલે મને કાકા કે કાકા એ કે જાદવજી બાપા આવે ને ત્યારે મારી ઘરે ખાસ લઈ આવજો મને થોડું નવીન લાગ્યું કે તમને આટલું બધું જાદવી બાપા વિશે હેઠળ સારું કહેવાય એમ તો કે એમાં એવું છે કે મારા દાદા રણછોડ બાપા એ અવારનવાર માંદગી ગ્રહણ કરે અન્ન મૂકી દે અને પછી બધા એને હું તેડાવું પાછા ચાર પાંચ દિવસ પછી પાછું જમવા માંડે પાછા સ્વસ્થ થઈ જાય જો એ સાજા સારા રિયે તો તો કંઈ વાંધો નથી તો ભલે રિયા સુખે ભજન કરે છે એમના આશીર્વાદ અમને મળે છે એટલે સૌજીભાઈ આમ સજ્જન બહુ આમ સ્નેહીવાળા ને દાદા પ્રત્યે હેત પણ એ માંદા પડે છે તો નથી દેહ મૂકતા નથી સાજા રહેતા બધા અવારનવાર આવવાનું થાય અને મને આવું પૂછ્યા કરે એટલે એના મનમાં હજી આ સંસારની વિષયની જે બધી સંકલ્પનાઓ છે એ છે તો જાધવજી બાપા આવે તો મારી ઘરે લઈ આવજો મેં કીધું બરાબર છે પણ હમણાં જ જાદવજી બાપા થોડા દિવસો પહેલાં જ અહીંયા આવેલા જાધવજી બાપા દર વર્ષે કચ્છમાંથી ઓછામાં ઓછું બે વખત તો ઝાલાવાડમાં ને બધે વિચરણ કરવા નીકળતા ત્યારે માળિયા હાઈવે ઉપરથી ખાખરેચી જેત પર થઈને કાં લુણસરને બાજુ જાય અને પછી ઝાલાવાડમાં ફરે અથવા તો કાં પહેલાં ઝાલાવાડમાં મોરવી ઉપર થઈને જાય અને વળતા જેત પર વેજલ પર થઈ અને ખાખરેચી પાસેથી માળિયા જઈને અહીંયાથી કચ્છમાં જાય એટલે મેં કીધું હમણાં જ બાપા તો ગયા છે કચ્છમાં એટલે નજીકના ટાઈમમાં કોઈ આવે એવી શક્યતાઓ નથી એમ એ કે કાંઈ વાંધો નહીં પણ જ્યારે આવ્યા ત્યારે મને મારી ઘરે કે લઈ આવજો મેં કીધું ભલે અમે બંને છૂટા પડ્યા હું ઘેરે આવ્યો સાપને પાંચ મિનિટ થઈ હતી મારે સાડા સાતે સ્કૂલે પહોંચવાનું હોય હું મારી રીતે તૈયાર થતો ત્યાં અચાનક અમદાવાદવાળા ત્રિભુવનભાઈ આવ્યા અને ઝડપથી ઘેરે આવીને પાછા ફળિયા ઊભા રહીને જ બોલ્યા કે મહેશભાઈ તમારે જો દર્શન કરવા આવવું હોય તો જાદવજી બાપા એ બાજુની શેરીમાં જીવરાજભાઈ મિસ્ત્રીનું ઘર છે અહીંયા કારમાં બેઠા છે ને તમારે રાહ જોવે છે કાંઈ બોલાવ કે હું એમની સાથે ચાલતો થયો બાજુમાં શેરી એટલે એક જ મિનિટમાં પહોંચી ગયા ગાડી સ્ટાર્ટ થઈ ગયેલી હતી એટલે એન્જિન ચાલુ થઈ ગયેલું ગાડીનું બાપા અંદર બેઠેલા ત્રિભુનભાઈ અંદર જઈને બેઠા અને બાપાએ બારણું ખોલીને બાપાને મેં ચરણ જ લીધી જયેશ્યામનાર કર્યા બાપાએ માથે હાથ મુક્યો રાજી થયા બાપા કે મહેશ અમે મોરબી જઈશું મેં કીધું બાપા એક પ્રાર્થના છે ત્યાં ડ્રાઈવરે એમ બોલ્યા કે ઉતાવળ છે મોરબી જવાની અમારે એટલે તમારે જે કાંઈ કહેવું હોય ભાઈ મોરબી આવીને કહેજો ને કા ફરીથી મળજો બાપાને પણ મેં કીધું બાપા એક રણછોડભાઈ માંદા છે ને હજી હું એટલું બોલું ત્યાં બાપા એમ બોલ્યા કે માંદા હોય દર્શન દેવા જલ્દી જવું જોઈએ ડ્રાઈવરને કહેતું તું આ મહેશભાઈ કઈ બાજુ લે હાલ ગાડી મને કે અંદર બેસી જાઓ અંદર બેસીને મેં વાત કરી કે બાપા દસ વર્ષ સુધી આપણા મંદિરની એક રણછોડભાઈ ઝાકાસણીયા પટેલે આવી સેવા કરી દાદાએ અને હવે અવારનવાર એને એવું થાય છે આમ ગાડીમાં મેં વાત ચાલુ રાખી અને ડ્રાઈવરને રસ્તો બતાવ્યો નાનું ગામ અમારું ચાર મિનિટમાં તમે ઘરે પહોંચી ગયા જાદવજી બાપા કે હાલ જાધવજી બાપા નીચે ઉતરીને જ્યાં એનું અમે બારનું ખોલીને અંદર ગયા ત્યાં રણછોડભાઈ સૌજીભાઈને એમ પૂછતા હતા એમના પૌત્રને કે આ વખતે તે બાજરો કેટલા વીઘામાં આવ્યો છે જુવાર કેટલા વીઘામાં વાવી છે એમ કપાસ કેટલો વાવ્યો મગફળી કેટલી વાવી છે વરસાદના પ્રમાણમાં પાખારો થાય એમ છે કે કેમ આ બધું પૂછતા હતા ત્યાં જાદવી બાપા ફળિયામાં આવ્યા ને એમ બોલ્યા ફળિયામાં આલું ઢાળિયા નીચે જ ખાટલો એમનો એટલે બાપાએ બોલ્યા કે કે રણછોડભાઈ હવે ને જુવાર આપણે ખાવાની કે રહેવાનું નથી આ બધી જગતની વાસનાઓ છોડો જો અમે તમારી કારણ શરીરની વાસના બાળવા માટે જ આવ્યા છીએ તમે ભગવાનની બહુ સેવા કરી છે તો એનું ફળ તમને મહારાજ આપશે એમ કહીને બાપાએ અંદરથી પાણીનો લોટો મગાવ્યો હાથમાં પાણી લઈને રણછોડ બાપુ છાંટ્યું કે આ તમારી વાસના બળી જાઓ આજ રાત્રે મહારાજ તમને તેડવા આવશે આટલી જ વાર આટલું કહી અને જાદવી બાપા પાછા નીકળે સૌજીભાઈ કે બેસો બાપા કે બેસવાનો ટાઈમ નથી બાપા બાર ગાડીમાં આવીને બેસી ગયા ત્યાંથી સીધી શેરીમાંથી જ અમારે બારોબાર મોરબીના રોડ ઉપર નીકળાય બાપા ગાડી લઈને નીકળી ગયા પણ બાપાએ વર્તમાન ધરાવ્યા પાણી છાટીને એ જ ક્ષણે રણછોડભાઈ ઉપશમમાં ઉતરી ગયા બિલકુલ શાંત ચહેરા ઉપર એકદમ આનંદ અને આપણને એવું લાગે કે મૂર્તિ સાથે આનંદ માણે છે એવું હું પણ મારી સ્કૂલે વયો ગયો બપોરે આવ્યો સૌજીભાઈને પૂછ્યું મેં કીધું રણછોડ દાદા શું કરે તો કે એ તો ઉપશમમાં છે એમને ખાવા પીવાનું કાંઈ ને આંખો ખોલતા જ નથી મેં કીધું સારું હું બપોર પછી પાછો આવું છું અમારા બધા હરિભક્તોની પણ વાત કરી કે આવું છે એટલે બધા પાછા દસ હરિભક્તો અમે ભેગા કે ગયા અહીંયા સાંજે ગયા બેઠા થોડી વાર ધૂન બોલ્યા પણ રણછોડ બાપા તો ઉપશમમાં જ હતા સૌજીભાઈ કે હવે અમે જાગી છીએ આરા ફરતી મેં એક સવારે મળશું પણ બાપાએ એમ કીધું છે કે આજે જ રાત્રે મહારાજ તેડવા આવશે એટલે સો ટકા આવશે તમે ધ્યાન રાખજો એમ ક્યારે આવશે મહારાજની ઈચ્છા સૌજીભાઈ અહીંયા બેઠા બાપા પાસે એ બેઠા બેઠા માળા કરે બરાબર રાત્રિનો કોણો વાઈ ગયો બાર ને પિસ્તાલીસ મિનિટ થઈ ત્યારે રણછોડભાઈ આંખો ખોલીને એમ કીધું કે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા એવા છે મને દિવ્ય દર્શન આપે છે અને મહારાજ એમ કહે છે કે હવે આ લોક સાથે તમારે કાંઈ નિસ્બત છે નહીં કોઈ તમારા અહીં સગાવાલા નથી અમે તમારા સગાવાલા ભેગા કેટલાય સંતો આવેલા મેં જેના દર્શન કર્યા એવાય આવ્યા છે મેં કેટલાય દર્શન નથી કર્યા એવાય આવ્યા છે પણ સદ્ગુરુ મુનિસ્વામીનું નામ મેં સાંભળ્યું છે અહીંયા જેતપરના આપણા હરિભક્તો પાસેથી કોળા બાપા જીવરાજ બાપા બધાય ભાઈ મુનિસ્વામી ભેગા છે એમ કહે છે અને ઓલા બાપા બપા સવારે આવ્યા હતા એ જાદવજી બાપા ભેગા આવ્યા છે અને બાપા એમ કહે કે તમારું કામ થઈ ગયું ને રણછોડભાઈ એમ એટલે મેં એમ કીધું કે હા બાપા તો કે હવે તમને દેહ મુકાવીશ બધેથી વૃત્તિ તોડીને મહાજની મૂર્તિમાં વૃત્તિ લે રાખો બરાબર આટલું બોલી રણછોડભાઈ એમ કીધું કે હવે હું મહારાજ ભેગો જાઉં છું તમારે કોઈએ રડવું નહીં ભગવાન સ્વામને ધૂન કરવી અને મને મહારાજ લઈ જાય હેલો જય સામરા આમ કરીને આંખો બીજી ગયા આમ ઘસઘસાટ ઊંઘતા એવી રીતે અને આમ એક દિવ્ય તેજ પથરાણું એવું થયું ને એકદમ શાંતિ શાંતિ પ્રવર્તી ગઈ આવી રીતે અબજી બાપાના આ દિવ્ય પૌત્ર કહીએ આપણે આ લોકમાં પણ એવા દિવ્ય સિદ્ધ મુક્ત જાદવજી બાપા કે જેણે ખાલી આમ વર્તમાન ધરાવી અને આ રણછોડભાઈની કારણ શરીરની વાંસના બાળીને ભસ્મકર કરનાઈ એટલે બાપા એમ કહે છે ને કે કોઈને લઈ જવા હોય તો આવી રીતે આ દિવ્ય મુક્ત લઈ જઈ શકે એનો આ પ્રગટ પરચો અમે નજરે જોયેલો છે પછી તો સૌજીભાઈ મંદિરોમાં રસોઈને બધું આપ્યું અને રણછોડભાઈનો આ જીવન સુધરી ગયું એનો છેલ્લો જન્મ થઈ ગયો અને મહારાજની મૂર્તિમાં જાદવી બાપાએ મૂકી દીધા ભાઈ આવી રીતે ઓગણીસો બોતેરથી છોતેર સુધી મોરબી તાલુકાના એક વીરવાવ ગામની અંદર મારી એક શિક્ષક તરીકે નિમણૂક થયેલી એ વખતે આપને હસ્યું આવશે મારો પગાર માત્ર એકસો એંસી રૂપિયા ઓગણીસો ને સાલમાં સરકારે એક યોજના જાહેર કરેલી સો રૂપિયા ફિક્સ પગારની સો રૂપિયા ફિક્સ પગારમાં શિક્ષકોની ભરતી કરવી અને એમાં અમારા ભેગા ભાવનગરના શામળદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગોલ્ડ મેડાલિસ્ટ કમલેશભાઈ ભટ્ટ માત્ર સો રૂપિયામાં ફિક્સ પગારમાં વીરવામાં આવ્યા એમને ગામડું કોઈ દી જોયેલું નહીં વિચારે ગામમાં ક્યાંય ભાડે મકાન મળે એવું નહીં કેમ કે અહીં તો દરબારોનું ગામ થોડા આહિર ભેગા થોડા બ્રાહ્મણો દસ પંદર ઘર પટેલના પણ ખરા ગામ બહુ સારું ભાવનાશાળી પણ પોતે પોતાના મકાન હોય ભાડે દેવા વાળું ક્યાં અહીંયા હોય મને તો એક રૌભા કરીને સજ્જન દરબાર હતા એમના એકસાથે પાંચ ઉતારા રૂમ એક ઓસરીએ ઉતારેલા હતા એમાં એક રૂમનું બારેણું શેરીમાં પણ પડતું એ મને એને રહેવા આપેલો રૂમ ફર્નિચર એમનું આપેલું બધું એટલે કમલેશભાઈને મેં એમ કીધું મેં કીધું અહીંયા તમને મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે મારા રહ્યો પણ એક શરત હું ચુસ્ત સત્સંગી છું એટલે રસોઈ મારી હું જ બનાવીશ આપણી બેયની મારાને થાળ ધરાવ્યા પછી જ હું તમને જમવા દઈશ પણ તમારે મને દરરોજ એક વખત જય સ્વામિનારાયણ કહેવું પડશે મારે તમારું રહેવા માટેનું ભાડું નથી જોતું હું તમને જ્યાં સુધી મારા ભેગારીઓ ત્યાં સુધી જમાડું એનું કાંઈ નથી જોતું કેમ કે ભગવાન સ્વામિનારાયણ હૃદયમાં પ્રગટ થયા ને બ્રાહ્મણમાં અને અમને આજ્ઞા છે તો અમારે તમારી સેવા કરવાની પણ હું રસોઈ બનાવું થાળ ન ધરાવું ત્યાં તમારે કોઈ વસ્તુ નડવાનું નહીં એ કે ભલે એમ ત્રણક મહિના મારા ભેગા રહ્યા પછી એમને એક બાપુની નાનકડી ડેલી જેવું હતું ત્યાં નાના ઘર જેવા વ્યવસ્થા કરી દીધી પણ દરરોજ એ વખતે ઉનાળાનો સમય એટલે અમારે થોડો ટાઈમ સવારની સ્કૂલ થયેલી નહીં તો તો અગિયારથી પાંચની સ્કૂલ હોય એટલે સવારે વહેલી રસોઈ બનાવી લો આવીને બે ભાઈ જમીએ મારે થાળ જમાડી પછી થોડો સમય આરામ કરીએ એ દરમિયાન એણે મારી હસ્તરેખાઓ જોયેલી મને સુવામાં હાથ રાખીને ટેવ એટલે આપણે તો કોઈ એમાં કોઈ જ્યોતિષ એમાં માની જ નહીં મને ખબર જ નહીં પણ એ જતા હતા તે દિવસે એને મને એમ કીધું કે મારે તમારી સાથે થોડી વાર દસ પંદર મિનિટ થોડી વાત કરવી છે એમ એટલે મેં કીધું કયો એમ મને એમ કે કાંઈ માગણી હશે કાંઈ અહીંયા મુશ્કેલી હશે એમ એટલે એમ કીધું કે હું જ્યોતિષશાસ્ત્ર બહુ જાણું છું એટલે મને હસવું આવ્યું કે તમે જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનો હતા સો રૂપિયામાં ઠેઠાંય કાંઈ વાય એમ એ બધું પછી પણ હું જ્યોતિષશાસ્ત્ર જાણું છું હકીકતે જાણું છું મારે બે ત્રણ વસ્તુ તમને કહેવીશ છે મેં કે ભાઈ તમે કાંઈ કહેતા નહીં અમારું પ્રારબ્ધ અમે ભગવાન સ્વામિનારાયણ માન્યું છે ભગવાન સ્વામિનારાયણ ઈચ્છા અમારું જીવન હવે અમારે જાણવાની કોઈ જરૂર નથી કોઈને હું હાથ બતાડતોય નથી એ કે મને ખબર તમે હાથ નહીં બતાડો એટલે તમે બપોરે સૂતા હતા હું તમારા હાથની રેખા જોતો બધા એવું શું કામ કહ્યું એમ તો કે હું તમારી પાસે રહ્યો તમે મારી પાસે કંઈ લેતા નથી તો મારી વિદ્યા જે છે ને મારા તમે તમે ન સાંભળો તો એ કેવું છે એમ મેં કીધું ઠીક કંઈને છોડો હું મેં કીધું હું એમાં કાંઈ માનતો નથી કોઈ અમે અમે કોઈ દિવસ કોઈ નામે જોડાવતા નથી કોઈ પ્રસંગની જોવડાવતા નથી મહારાજ અમારા આગળ એટલે બધું પૂરું એણે મને એમ કીધું કે તમને ત્રણ વસ્તુ મારે કેવી છે એક તો તમે ત્રણ ભાષાના ગ્રેજ્યુએટ થશો એટલે મને હસું આવ્યું કેમ કે હું પીટીસી કરીને શિક્ષક થઈ ગયો હતો હવે મારે ભણવાની કોઈ જરૂર નહોતી અને મારા પરિવાર માટે હું ઉપયોગમાં આમ જ આવ્યો નહોતો એટલે મેં કીધું એમાં તમે ખોટા પડશો એમ એ કે બીજું મારે એ કહેવું છે કે તમારી જિંદગીમાં કોઈ દિવસ તમને પાંચ હજાર રૂપિયા ભેગા નહીં થાય એમ રૂપિયા આવશે પણ ભેગા નહીં થાય કોઈ દી પાંચ હજારનો આંકડો કોઈ દી ભેગો નહીં થાય મેં કીધું સારું હાલો પછી ત્રીજી વાત કરી કે કોઈ જ્યોતિષી કોઈને આવી વાત કરે નહીં પણ હું તમને સ્પષ્ટ કહું છું તમારો મારા ઉપર હાથ છે એટલે મેં કીધું મારો હાથ નથી મારા જ નથી ભગવાન સામેની આજ્ઞાથી તમને મેં રાખ્યા એ કે અડતાલીસ વર્ષે તમારું મૃત્યુ થઈ જશે મેં કીધું વાંધો નહીં અડતાલીસ વર્ષ ભજન ભક્તિ કરી લેશું પણ મેં કીધું જીવન મૃત્યુ બધું ભગવાન સ્વામિના હાથમાં છે તમારા જ્યોતિષના હાથમાં નથી એ કે ભલે તમે માનો ન માનો પછી અમે છૂટા પડ્યા એક વર્ષ પછી એની બદલી થઈ ગઈ મારી બદલી મારા ગામ બાજુ થઈ ગઈ મારી ટ્રાન્સફર થઈ ગઈ પછી આ જિંદગીમાં હું એને કોઈ દિવસ મળ્યો નથી એને કોઈ મને સમાચાર એ નથી ક્યાં છે એમ ધીમે ધીમે મારા ગામથી ત્રણ જ કિલોમીટર નાનું એવું પટેલનું ગામ જસમતગઢ પાંચસોની વસ્તીનું ગામ બહુ સારું સજ્જન માણસોનું ગામ અહીંયા મને સર્વિસ મળેલી એટલે હું દરરોજ અપડાઉન કરું ત્રણ જ કિલોમીટર જવાનું ધીમે ધીમે બધાને ખ્યાલ આવ્યો કે બધા ભણે છે ને મને કે હવે ભગવાને કૃપા કરી છે ને અહીં તો ટાઈમ વધે સાડા બાર પછી ને સત્સંગમાં આટલી બધી પ્રવૃત્તિમાં મજા કરી છે તો પરીક્ષા દેવા શું વાંધો બધા ક્યાં ક્યાં કરે મેં કે બધા કહે છે એટલે પરીક્ષા દઈ એટલે આર્ટ્સની પરીક્ષા દેવાનું શરૂ કર્યું બી એ થયા એમ થયા સંસ્કૃતનું શરૂ કર્યું સંસ્કૃત વિશાળ થયા હિન્દીનું શરૂ કર્યું હિન્દી રત્ન થયા ત્રણ ભાષાને ગ્રેજ્યુએટ થઈ ગયા મને આશ્ચર્ય થયું મારે કોઈ દિવસ ભણવાની ઈચ્છા નહોતી એમ પણ જેથી સમય મળતો હતો એટલે આધ્યાત્મિક બાબતો ભેગું ભેગું આ થોડું હાલતું હતું બહુ જાજી મહેનત નહોતી કરવી પડતી મહારાજની દયા થયું એવું કે પરિવાર મોટો મારા મારા લગ્ન જે થયા હું એવી વ્યક્તિ સાથે જ કરવાનો હતો કે જે શિક્ષિકા હોય એટલે મારી જોડમાં જે એવા શિક્ષિકા હતા એની ટ્રાન્સફર એક મહિનામાં મારા ગામમાં થઈ ગઈ ઘરમાં ચાર માણસ એમાં અમે બે ટીચર એટલે બે પગારી મારા ફાધરનું પેન્શન આવે ચાર જણા ત્રણ જણાની આવક હવે આ ભાઈએ મને કીધું તમારે પાંચ હજાર પછી ભેગા નહીં થાય મારે વાત જાદુ વ્યાપન કરવાની છે ને પણ કેવું અગત્યનું જિંદગીમાં પરિવર્તન આવે છે આવા સીધમુક્ત શું લઈ આવી શકે એ મારે આપને કહેવું છે પરિવાર મોટો મારે પાંચ બહેનો અને એના ભાણેજાના પ્રસંગ આવ્યા જ કરે એટલે પૈસા બેંકમાં થાય એવા જ વપરાય છે વપરાય બહુ સારી રીતે સંપ્રદાયમાં આપવાના થાય ક્યાંય ઉત્સવ સમયે આપવાના થાય વ્યવહાર કાર્યમાં પણ સુડતાલીસ વર્ષ પૂરા થયા ત્યાં સુધી વાસ્તવિક રીતે બેંકમાં પાંચ હજાર રૂપિયા ક્યારેક ભેગા ન થયા અડતાલીસનું વર્ષ શરૂ થયું ડર નહોતો કે બે વસ્તુ સાચી પડે એટલે ત્રીજી વસ્તુ સાચી પડશે એવો ડર નહોતો જે થાય એ મારા ઈચ્છા હોય થાય અને આપણે આ લોકમાં જે કરવાનું હતું ભજન ભક્તિનું મોટાનું સેવન જાદવી બાપાની ઓળખાણ થઈ ગઈ અને આશીર્વાદ મળી ગયા એટલે હવે મારાની મૂર્તિ સિવાય બીજી કાંઈ ચિંતા હતી નહીં પણ મેં આ વાત કોઈને કરેલી નહીં ક્યારેય એક વખત અમે વેકેશનની અંદર બળદિયા આવ્યા દર વેકેશને આવતા અને એ સિવાય છત્રીએ ચારથી પાંચ વખત વર્ષમાં આવવાનું થાય જાદવજી બાપાનો બહુ રાજીપો દર્શન કરીને બાપાને ઘેરે ગયા આ વાત મેં કોઈને કરેલી નહીં મારા ઘરના મનુષ્યને પણ નહીં કરેલી એમ અમે બાપાની ઘેરે જઈને બેઠા બાપાએ કળા કે શાખી યોગ અને પછી ત્યાંથી માયા પરની વાતો અને સબી સાખી સબીજ યોગ મારની મૂર્તિ સાથે કેમ જોડાવું ધ્યાન કેમ કરું બહુ જ અદભુત વાતો દિવ્ય કરી આમ જાણી એમ થાય કે આમ મહારાજની મૂર્તિમાં આમ સ્થિર થઈ ગયા એવું એક કલાક પછી એમને આજ્ઞા કરી કે બધાએ છત્રીય જાઓ અમે તો રોકાવાના જ હતા બધા ઉઠા હું ઉઠીને ચરણ સ્પર્શ કરવા ગયો તો જાદવ બાપા મારો હાથ પકડ્યો મને એમ કીધું કે તારા એ રોકાવાનું બીજા બધાને કે તમે જાઓ પરિવારને બીજા આવેલા સાથે બધાએ છતરી ગયા બાપાએ મને બેસાડ્યો બધા બારનું વટીને ઘરથી બહાર ગયા કે બાપા સીધું જ એમ બોલ્યા કે મહેશ અડતાલીસ વર્ષના કાંઈ સંકલ્પ થાય છે મને આશ્ચર્ય થયો એમ કેમ કે કોઈને મેં વાત કરેલી જ નહીં પણ આ તો દિવ્ય સીધ મૂકતા એનાથી શું જાય હોય મેં કીધું બાપા બીજા કોઈ સંકલ્પ ન થતા જો અડતાલીસ વર્ષનું આયુષ્ય હોય તો આપ મને મહારાજની મૂર્તિમાં મૂકી દેજો એટલે તમે આટલી કૃપા કરો કે મને એમ આશીર્વાદ તમે ઘણી વાર આપ્યા છે પણ આજ મને આ વાત નીકળી તો તમે મને એમ કહી દો કે અડતાલીસ વર્ષે મહારાજને લઈને અમે તને તેડવા આવશે બાપા કે એ અડતાલીસ વર્ષ વાત વાત સાચી છે પણ સત્સંગમાં કેટલાક કામ હજી આપણે કરવાના છે અને સર્વોપરીપણાની વાતો કરવાની છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે તને અહીંથી જવા દેવો નથી એટલે તારા અડતાલીસના આંકડા અમે ફેરવીને ચોર્યાસી વર્ષની આયુષ કરી દઈ છે આપને આશ્ચર્ય થશે કે બાપાએ એમ કહીને મારા ઉપર ખૂબ હાથ ફેરવો ખૂબ રાજી થયા મને દિવ્ય અનુભૂતિ થઈ અને પછીથી મારા જીવનની અંદર મેં નો રહ્યો એવા પરિવર્તન આવ્યા ભગવાનની દિવ્ય વાતો ઘણીવાર વાંચવાથી જે સમજાતી નથી સમજાવવા મીંડી મહારાજના સ્વરૂપ વિશે ક્યાંય કોઈ કોઈ પણ પ્રકારના કોઈ સંકલ્પ વિકલ્પ ન રહ્યા સર્વોપરિપણાની વાતો અમે યાદ કરીએ એ પહેલા એની મેળે જ જો શરૂ કરીએ તો મુનિસ્વામીએ જે અવતાર અવતારી ભેદ નિરૂપણને લખેલું બધું યાદ આવે આ બાપાની આ બધી કૃપા અને પછીથી બેંક બેલેન્સ એની મેળે જ વધે તો આયુષ્ય ન હોય તો પણ આયુષ્ય આપે એ આ મોટાનો પ્રસંગ કઈ નથી એ દિવ્ય સ્વરૂપની દિવ્યતા કેવી છે એની આપણે વાત કરી એક જીવોને જાદવજી બાપા કેવા સરને લઈ લે છે બહુ ભણેલા એક વ્યક્તિની વાત કરવી છે તો એ વાત કરું તો આમ હું બરાબર એને ન્યાય કદાચ ન આપી શકું એ વાતને એવું બને પણ થાય એટલો આ ન્યાય આપવા પ્રયત્ન કરીશ કેમ કે આ તો પ્રોફેસરની વાત છે ઉદયનભાઈ ભટ્ટનું નામ આપણે સૌએ સાંભળેલું છે ગુજરાત કોલેજના એ વિદ્વાન પ્રોફેસર એમના દાદા ધર્મ પ્રેમી પણ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા નહીં એમના પિતાશ્રી પણ એમનો વારસો ધર્મપ્રેમી પણ આનો રાખેલો નીતિમત્તાવાળું ને પવિત્ર જીવન આખા પરિવારનું એટલે બધો વારસો આ ઉદયનભાઈમાં વિતરો ઉદયનભાઈ સતત મહેનત કરે અભ્યાસમાં એવું ધ્યાન રાખેલું કોલેજમાં વિદ્યાર્થીઓના જીવન સુધારવા માટે રાત દિવસ પ્રયત્ન કરે બીજા ટ્યુશનો પણ કરવા પડે ટાઈમ ઓછો મળે પણ આધ્યાત્મિક જીવ ખરા ને એટલે આમ એવું ખોયડા કરે કે મારા આત્માનું કલ્યાણ શું કલ્યાણ શબ્દ એના મનમાં પડેલ આપણે આશ્ચર્ય થશે કે એ સાંઈ બાબાના પરમ ભક્ત હતા અને એવું માનતા કે મને સર્વશ્રેષ્ઠ ઉપાસના મળી ગઈ છે સાંઈ બાબા વિશે કદાચ કોઈ એના સ્વરૂપમાંથી ડગાવવા પ્રયત્ન કરે ઉપાસનામાંથી તો પણ એને માયનામાં આવે નહીં એવો દ્રઢ ઉપાસક વળી એમને સાંઈ બાબાએ એકવાર જાગૃતપણામાં પ્રગટ દર્શન આપેલા આ અતિશયોક્તિ નહીં હોય એને મને લખીને આપ્યું છે એટલે હું આ વાત કરું છું અને એને એમ કીધેલું કે તમારી શું ઈચ્છા છે એમ તમે અવારનવાર અહીંયા આવો છો મારું ભજન કરો છો મારામાં સ્નેહ રાખો તમારી શું ઈચ્છા છે એમ ત્યારે ઉદનભાઈએ કીધેલું કે મારે મારા આત્માનું કલ્યાણ છે ત્યારે એમને એમ કીધેલું કે લાખો કરોડ માણસો આવે છે મારી પાસે પણ બધાએ આ લોકની માગણી માટે આવે છે કોઈ ધન સંપત્તિ માટે કોઈ પુત્ર પરિવાર માટે કોઈ દેહના સુખ માટે પણ હજી સુધી આવી માગણી કોઈએ કરી નથી તમારો આશય સારો છે હવે તમારો આશય પૂર્ણ કરવા માટે તમને કોઈ એવા પુરુષ મળશે અથવા તો ભગવાન તરફ તમે જઈ શકો જે તમને આત્યંતિક કલ્યાણ આપે એવો મહારાજ તમને યોગ આપશે એમ કંઈની અદ્રશ્ય છે ઉદયનભાઈને થોડું આશ્ચર્ય તો થયું કે અહીંયા મળે છે એ વસ્તુ માયાની મળે છે હવે કલ્યાણની વાત છે જોઈએ આમ કે શું થાય છે એમ થોડા સમય પછી એમના કાકાના આખા ઘરને સાફસુફ કરવાનું હતું એટલે એમના કાકાના ઘરે એમનો પરિવાર આખો મદદ કરવા ગયો એમાં ઉદયનભાઈ ભેગા હતા આખું ઘર સાફસુફ કરવાનું હતું બધી તમામ વસ્તુઓ બહાર કાઢી એમાં એક રહસ્યાર્થ વચનાવૃત બાપાશ્રીના આ ટીકા વાળું વચનાવૃત નીકળ્યું એટલે એ થોડું નવીન લાગ્યું એટલે પુસ્તક આ ઉદયનભાઈના પરિવારે હાથમાં લીધું અને કાકાને એમ કીધું કે હમણાં થોડો ટાઈમ આ પુસ્તક અમે લઈ જાય તો ક્યાં લઈ જાઓ કામ પતાવીને ઘરે ગયા બધા ઘરનાએ એ પુસ્તક વાંચવાની શરૂઆત કરાઈ પણ ઉદયનભાઈને ઉત્કંઠા બહુ જાણવાની એટલે એમનો જે આશય હતો ને ભગવાનને સિદ્ધ કરાવવાનો હતો મહારાજને એટલે એને ઝડપથી આખું રહસ્ય વચનાવત પૂરું કર્યું એ પોતે એમ લખે છે મને લખીને આપ્યું છે એમાં કે મને સમજાતું નહોતું કે મને ટાઈમ મળવાનો જ ન હોય કેમકે એક તો સર્વિસ એવી એમાંય ટ્યુશનો કરવાના હોય બીજી પ્રોફેસર હોય એટલે વર્ગમાં રજૂ કરવાની તૈયારી કરવાની હોય ઈચ્છા બહુ પણ ટાઈમ ન મળે છતાંય મારાથી ક્યારે વચનાવત આખું પૂરું થયું અને મનનથી સમજાણું નહીં પણ એની અંદર ઘણી ઘણી વસ્તુઓ જાણવા મળી એમ કે માયા પર પ્રકૃતિ પુરુષ ને વાસુદેવ બ્રહ્મને આ અક્ષરને એમાં સાકાર અક્ષર નિરાકાર અક્ષરને આ યોગ યોગને એની ચર્ચાઓને એટલે ઘણું બધું જાણવા મળ્યું પણ યથાર્થ સમજાણું નહીં કે પછી એમ થયું કે ગુજરાતમાં જેટલા ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે ને અહીંયા જાવ એટલે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ભગવાન સ્વામિનારાયણના મંદિરો જ્યાં જ્યાં એમાં આપણા ગાદીસ્થાનવાળાને બધે ગયા અને પછી ત્યાંથી જે પુસ્તકો મળી લઈ આવે અને પુસ્તકો વાંચે ખૂબ વાંચે ખૂબ અધ્યયન કર્યું વચ્ચે જાણવા મળ્યું કે આ સર્વ મંગલમાં ત્યાં બહુ સરસ મજા નાણમાએ પુસ્તકોનું આખું એક સંગ્રહસ્થાન જેવું બનાવેલું છે એટલે એ ત્યાં પણ સ્વામિના ડિવાઇન મિશનની મુલાકાતે ગયા અને અહીંયાને બહુ આનંદ આવ્યો એટલે અહીંયાથી પણ ઘણા પુસ્તકો લીધા બધા જ પુસ્તકો વાંચી લીધા પોતાને આશ્ચર્ય થાય કે અમને સમય નથી મળતો છતાંય વંચાય છે એમ એમાંથી એને એક વખત પ્રેરણા મેળવી કે બાપાશ્રીનું પ્રાગટ્ય સ્થાન છે એ બળદિયા છે એટલે અહીંયા જવું એમ એ બળદિયા આવવા નીકળ્યા બળદિયા કોઈ દિવસ આવેલા નહીં બળદેશ્વર માધવે ઉતરા ત્યાંથી બળદિયા આપણી છતેડી સ્થાને ચાલીને આવ્યા એ જ્યારે ત્યાં આવ્યા ત્યારે જ જાદવજી બાપાશ્રી જે આજુબાજુ બધા ઊભા હતા સભા પૂરી થઈ ગઈ છે એટલે જાદવજી બાપા ઘેરે જવા નીકળાય છે એટલે બધા હરિભક્તો એને આમ ઘેરીને ઊભા હતા ચારે બાજુ અને એમાં ઘણા માગણી કરતા હતા એટલે જાદવજી બાપા બધાને પાણી છાટીને વર્તમાન ધરાવતા કોઈને હાથમાં પાણી આપીને વર્તમાન ધરાવે એ વખતે ઉદયનભાઈ અહીંયા પોઈચાને સીધા જાદવ યુવાપા પાસે ગયા અને બધાની જેમ એણે પણ કીધું કે મને પણ વર્તમાન ધરાવો જાદવ બાપાએ એમને વર્તમાન ધરાવીને એમ કીધું જાઓ તમને મૂર્તિમાં રાખ્યા આ એમના જીવનનો ભવ્ય પરિવર્તનનો એક પ્રસંગ હતો પણ એમ કહેતા હતા કે ત્યારે એટલું સમજાણું નહીં કે આ જિંદગીનું આખું પરિવર્તન થાય છે એમ પણ એ વર્તમાન ધરાવ્યા પછી જે શાસ્ત્રો વાંચે એ સમજાવવા માંડ્યા માયા પરના જે બધા સૃષ્ટિવાળા એ બધા સમજાવવા માંડા અને પછી તો ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક મુક્તો અનાધિમુક્તો ની સ્થિતિ શું અને અવારનવાર પછી તો જાદવજી બાપા પાસે આવે બાપા રાજી થઈને માથે હાથ મૂકે ખૂબ બાપાનો લાભ લીધો અને આખું એક ભવ્ય પરિવર્તન થઈ ગયું અને એનું સતત મનન રહ્યા કરે એને એમ છે ઓ મહારાજ તમે કેટલી કૃપા કરી આ આ લોકની દૃષ્ટિએ સામાન્ય જીવ કેવા કહેવાવું એમ પોતે લખે છે ને એમાં જે છે મૂર્તિમાં મૂકી દીધા જાદવજી બાપા એ તો અદ્ભુત કામ થઈ ગયું એમ આ ન ભૂતોને ભવિષ્યથી એમ એવું કાર્ય થયું એમ અને પછી જે જે ક્રિયાઓ ધાર્મિક કરે એમાં જાદવી બાપાની આમ સ્મૃતિ રહે બાપાની મૂર્તિ દેખાય અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ બધું જ કાર્ય કરે એમાં એક વખત સવારે પૂજા કરવા બેઠા હતા પૂજા દરમિયાન મહારાજના વિચારો ચાલે પૂજા પૂર્ણ થઈ અને પૂજા સંકેલતા સંકેલતા સરસ મજાનું એક કીર્તન એના મનમાં રચાવવા માંડ્યું કે મૂર્તિમાં છું હું તો મૂર્તિમાં છું વર્તમાન ધરાવ્યા ત્યારથી મૂર્તિમાં છું બહુ મૂર્તિ મૂર્તિમાં છું હું તો મૂર્તિમાં છું બહુ સરસ મજાને લખ્યું છે અને પછી તો એમ કહે છે કે જીવન ધન્ય બની ગયું તો જીવોનું કામ અનાદિમુક્ત આ રીતે કરે છે જાદવજી બાપાની આ વાત તો જો ખરેખર હૃદયમાં ઉતરે તો કેટલાયનું પરિવર્તન થઈ જાય એવું છે એમની સ્મૃતિ થાય ને ત્યાં ડાઢુ થવા મને ઘાટીલાના પિતાંબર દાદા પીતાંબરભાઈ એ આમ બહુ સારા મુક્ત હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારથી હું ઘાટીલા છે ઘાટીલા સંતો આવે એને મળવા જવાનું ઘાંટીલાથી જેત પર આવે સંતો ત્યારે એને તેડવા જવાનું જેત પરથી મોરબી જાય ત્યારે મૂકવા જવાનું અને ડાયમંડ મોજેકવાળાના બંગલાની અંદર આપણા સંતો ઉતરે એમને ચાર પાંચ માણ સરસ મજાનો બંગલો હતો અને એક આખો ભાગ એમને આપણા સંતોને જ આપી દીધેલો સારા સત્સંગી હતા લક્ષ્મણભાઈ કસનભાઈ આકાશણીય એન્જિનિયર હતા અને એને ડાયમંડ મોજેક ટાઇલ્સ હતું જેમાં એને કોહીનુરનું ઉદઘાટનમાં જાદુવી બાપાએ પહેલી ટાઇલ્સ પાડી દીધેલી બહુ સમૃદ્ધિ અને બહુ સારું થયું તો ત્યાં સંતોને મૂકવા જવાનું થાય હવે પિતાબરભાઈને એટલા વર્ષોથી આ અમે એકબીજા બે ભાઈ જેવા અક્ષરધામના ભાઈ જેવા હૃદયગત અભિપ્રાય જાણીએ એકબીજાનો મોરબી હું રહેવા ગયો ત્યારે મોરબી આવે પછી એનું કામ પૂરું કર્યા પછી જો એને ટાઈમ થોડોક જ હોય તો એના દીકરાની ઘરે ન જાય બે ત્રણ દીકરાઓ અહીંયા મોરબી મારે પણ તો અહીંયા ન જાય મારી ઘરે આવે કોઈ પણ સમય હોય પોતાનું ઘર માનીને આવે અમારે કાં બાપાશ્રીની વાતો એક વાંચીને એ પછી જે કે મારે સાંભળવાનું ચર્ચા કરવાની એક વચનામૃત રહસ્ય આખું વાંચે પછી એની ચર્ચા કરે કલાક દોઢ કલાક બેસીએ અને પછી કાંઈક તો અલ્પહાર લઈને પછી છૂટા પડવાનું આ અમારો કાયમ નિયમ એવી રીતે એક વખત પિતામાર દાદા આવ્યા સવારનો સમય હતો ત્યારે મારે સાડા બારની સ્કૂલ હતી મોરબીમાં દર્શકો વાઈ ગયા હતા આવ્યા દાદા હું રાજી થયો બહુ આનંદ થયો શેરીમાં એ બધાને ખબર કે આ દાદા આ શેરીમાં આવે એટલે મહેશભાઈને ઘર જ જવાના હોય સરસ મજાની ઓલી જૂની આમ ટોપી હોય સરસ મજાના એને એ સફેદ ને બધા બહુ રાજી થતા કે તમારે ઘરે આવે તમારે બહુ એ છે હું તો મારા અક્ષરધામના ભાઈ છે એક વચનાઓ તો આવી છું થોડી વાર પછી મને એમ કીધું કે તમારે મારી એક વાત માનવાની છે મેં કહો ને શું છે એમ તમે મારા ભાઈ છો અક્ષરધામના મોટા ભાઈ છો એટલે તમે કહો કરવાનું જોઈ ને એમ એમણે મને એમ કીધું કે આમ માઈક કોઈ માગણી કરાય નહીં ક્યાંય પણ મારે પાંચ દીકરા અને પાંચેય દીકરાની ઘરે દીકરીઓના જ જન્મ થાય મને મનમાં આમ બહુ આમ બહુ નથી થતું એમ પણ દીકરાઓને એમ થાય છે કે આપણે સત્સંગમાં આટલા બધા બાપા રાજી જાદુ બાપા રાજી મોટા મોટા મુક્તોને મળ્યા અને તમે પ્રાર્થના કરો ને એમ એમ કે મને કહે કે કરે દીકરાઓ એમ દીકરાને સત્સંગ કરો પણ બાપા જેટલી તો સ્થિતિ ન હોય મેં કે તો શું કરશું એમ તો કે તમે આજને જ મારા ભેગા હલો તો મેં કાંઈ વાંધો નહીં આ મેં તો તત જ રજાની ચીઠી મોકલાવી દીધી કે ભાઈ હું આજે સ્કૂલે નહીં આવી શકું બે ત્રણ દિવસ દાદા એટલે પૂરું થઈ ગયું કે છત્રીએ જાય મેં કે ચાલો જાય બપોરની બસમાં ઠાકોર જમાડીને બે ભાઈ નીકળી ગયા છત્રી જવા અમે ત્યાં પહોંચ્યા પછી અમે સાંજે જ પોચીએ એક રાત ભુજ રોકાણા બીજા દિવસ સવારમાં બળદી આવવા છ વાગ્યા ને નીકળ્યા છત્રી આવીને દર્શન કર્યા બાપા આવ્યા બાપા પાસે જોક કર્યો બેઠા બાપા ઘરે ગયા પછી બપોર પછી વહેલા અહીંયા બાપા પધારે પહેલા અમે બે ભાઈ ત્યાં ગયા અમે જઈને બેઠા એટલે જાદવજી બાપા ઢોલિયામાં બેઠા હતા જાદવજી બાપાએ ડબરો જેવું ખોલીને એમાંથી પ્રસાદી આપી ખારેક સાકર દાણા ને અંદર કિસમિસ ને એવું બધું હતું એટલે બાપા વાત કરે તો હાથમાં રાખી અમે એમ એટલે વચ્ચે કાંઈ વાતમાં વિક્ષેપ એમ એટલે બાપાએ સીધું એમ જ પૂછ્યું કે આમ તો તમારે અત્યારે આવો એવો કોઈ એમ ટાઈમ છે નહીં કે અત્યારે આવો એમ પણ અત્યારે જ આવ્યા એટલે કોઈ નિમિત્ત કરીને આવ્યા હો ને એમ એટલે પિતાવાર દાદા થોડુંક હૈસા મને એમ છે કે દાદા આ જાદુઈ બાપા શું આગળ કહે છે એટલે હું મૌન રહ્યો એટલે જાદુઈ બાપા એમ કે આ પીતાંબરભાઈનો સંકલ્પ છે એટલી તમને ભેગા લે એવા છે એને માગણી ન કરાય એટલે તમારે કરવાની છે બરાબર છે મેં કીધું હા બાપા બરાબર છે એટલા માટે જાય છે એમ પછી મેં વાત કરી બાપા અંતરિયામી જાણો છો બધું પણ આ પીતાંબરભાઈ તો દ્રઢ એવા છે મુક્ત મોટા કે જેને ક્યારેય સંશય ન થાય આ લોકો આરે રે એને નહીં કાંઈ આપનામાં હેત અને આપ કયો મહારાજ કહે એમ જ એનું જીવન હોય આખો દિવસ ભજન ભક્તિ કરે મંદિરમાં જ રહે પણ હવે પાંચ દીકરાને બધા દીકરાને ઘરે દીકરીઓ જ પ્રગટ થાય એટલે દીકરાઓને એમ સંકલ્પ થયો બાપા કે જાદવી બાપા દિવ્ય મુક્ત મળ્યા બીજા મુક્તો મળે છે બધાના આશીર્વાદ છે તો મારા બાપુજી આટલી પ્રાર્થના કરવી જોઈએ એમ એટલે એને મને કીધું એટલે હું ભેગો આવ્યો બાપા હું આપને પ્રાર્થના કરું દંડ સાથે કે એમના દીકરાની ઘરે સેવક મોકલો બાપા કેવા હું પાચે ની ઘરે સેવક આવશે આટલી જ વાર પાંચે ની ઘરે સેવક આવશે હવે બીજું કઈ છે કે ના બાપા આમ માગણી કરવી ન પડે પણ એટલું થોડું છોકરાઓને રહેતું તો પિતામાં દાદા છોકરાઓને એટલે માગણી કરી આપ રાજી રહેજો મૂર્તિનું શોખ આવે એવા આશીર્વાદ લેજે બાપા કંઈ તો છે જ છે પછી અમે આશીર્વાદ લઈને આથી નીકળ્યા પણ બાપાના શબ્દો મૂર્તિમાં દરેક દીકરાની ઘરે સરસ મજાનો એક મુક્ત થોડા ટાઈમ આમ પ્રગટ થવાની શરૂઆત થઈ પાંચે પાંચ દીકરાની ઘરે પછી દીકરા જ આવ્યા એમ આ જાધવજી બાપાની કૃપા શું દીકરા આવી તો બરાબર પણ દીકરા આવ્યા અને બધાય સદ્ગુણી પાસે એમ એટલે બાપાએ મોકલેલા એવા શ્રેષ્ઠ જીવ આવ્યા એમ આ વાત કરીને મને ખૂબ આનંદ થયો મારે એક સરસ મજાની વાત એ કરી હતી કે છત્રીએ કેટલાક હરિભક્તોએ બ્રહ્મક્ષત્ર પૂરું થયા પછી એવો વિચાર કર્યો કે આપણે છપૈયા જાત્રાએ જાઓ એમ એટલે બધા અંદર નક્કી કર્યું કોણ કોણ આવે છપૈયા અયોધ્યાને બધે જાત્રાએ જાઓ બસું લઈને એમ ચાલીને જવાય આવો તો ત્યારે સમય નહીં અત્યારે એમ છપે ચાલીને દુર્લભ છે એટલે પંદર વીસ હરિભક્તો ભેગા થયા અહીંયા છત્રીએ આપણે કચ્છના હરિભક્તો કે આપણે જાદવી બાપાની વાત કરીએ પણ પેલા આપણે નક્કી કરીએ કે કેટલા જઈ શકીએ એમ છીએ એટલે બે દિવસમાં બધાએ ચર્ચા વિચારણા કરી તો બાયો ભાયો થઈને ત્રીસ જણા થયા એટલું થતું હતું એમને જાદવી બાપાને છત્રીએ બેસીએ આઠ દસ હરિભક્તો આગેવાનોને વાત કરી કે બાપા આપણે અયોધ્યા છપ્પે જાત્રાએ જવું છે પણ અમે નક્કી કરી કે તમે આવો તો જાઓ નક્કી જાદવી બાપા કે અમે આવીએ તો ખરા પણ અમારી વાત તમારે માનવી પડે તો આવીએ કે ભલે બાપા આપ કયો એમ તો કે અહીંથી નીકળી પછી કોઈ મંદિરમાં પાણી સિવાય મંદિરનું કાંઈ ન ગ્રહણ કરવું એટલે એમ કે આપણું જ અન્ન લઈને જોખીને આપણે ભાઈ મંદિરમાંથી લઈને પછી એને પૈસા ચૂકવીને એવી રીતે ભલે પણ મંદિરમાં રસોઈ બનાવેલી અહીંયા કોઠારની હોય ને એમ આપણે થાળ જમવું એવું નહીં કરવાનું આપણું જ અન્ન આપણે જમવાનું અને મહારાજને પાછું અહીંયા બધે ભેટ આપવાની બીજી વાત અહીંથી નીકળ્યા પછી બસમાં એક પણ વખત વ્યવહારિક વાત ન થવી જોઈએ કોઈના કોઈ પણ પ્રકારની એમ પણ સાંધાની કે બીજી કોઈ પણ કોઈ પણ પ્રકારની વ્યવહારિક વાત ન થવી જોઈએ મહારાજની જ વાત થવી જોઈએ અને જ્યાં જાય ત્યાં જેવા ઉતારા મળે એવા ઉતારામાં ઉતરીને આપણે ભગવાન ભજન કરવાનું આ હોય તો આપણે જાય બધા કે બાપા આપ કયો એમ બાપા કે ભલે તમે આવીએ છીએ પછી હવે ત્રીસ ભક્તો એટલે શું કરવું તો ત્યારે હજી આમ આવી આમ સ્લીપિંગ કોચ નહીં નીકળેલી બસો આ બહુ વહેલી વાત છે એટલે ઝવેરભાઈ પાસે તે તેથી શ્રીજી છે એમાં લક્ઝરી બસ ખરી પણ સ્લીપિંગ કોચ નહીં ત્યારે ત્યારે ભુજમાંય કોઈને નહોતી એટલે ઝવેરભાઈને ફોન આવ્યો તે દિવસે ઓલા લેન્ડલાઇનવાળા ફોન કે જાદવજી બાપાએ એવું ઈચ્છે છે કે આપણે યાત્રામાં નીકળવું છે એમ ત્રીસ હરિભક્તો છે અને શું થાય એમ એટલે એનો આખો રૂટ આપ્યો એક મહિનાનો આખો અને ચૈત્ર સુદ નોમને દિવસે આપણે છપૈયામાં ઉત્સવ કરવાનો છે એવું નક્કી કર્યું કે ભલે ચા એમ કીધું કે માત્ર મારે કાંઈ લેવું નથી પણ છતાંય તમારો દુરાગ્રહ હોય તો માત્ર ડીઝલના પૈસા લેવાના બીજું કાંઈ મારે લેવાનું નથી ત્રીસ હરિભક્તો સિવાય અહીંથી અમે બીજા આવશું છપ્પન સીટ છે તો બીજા હરિભક્તો અહીંથી પણ ગોતશું એમ અને એનું પણ મારે કાંઈ લેવાની ઈચ્છા નથી એમ બાપા બહુ રાજી થયા કે ભલે દિવસ નક્કી થયો ચૈત્ર સુદ્ધ છઠને દિવસે છપ્પૈયા પહોંચી જાવ એવું નક્કી કર્યું બધા નીકળ્યા અને બધાએ ભૂજથી શરૂઆત કરી યાત્રાની બસ તો જહેરભાઈની પડતી આવી ત્રીસ હરિભક્તો જાદવી બાપા બધા અહીંથી પછી મોરબી રાત રોકાવાના હતા તે દિવસે જ તે દિવસે ઠાકોર જમાડાની વ્યવસ્થા બધી મોરબી જહેરભાઈએ કરી અને પછી જહેરભાઈ અહીંયાથી બીજા હરિભક્તો લેવાના હતા એ બધા ભેગા રાત્રે પછી અહીંયાથી નીકળ્યા પાછા એમ યાત્રા કરતા કરતા ચૈત્ર સુધ છઠને દિવસે છપૈયા પહોંચ્યા બસ પાર્ક કરી ઉતારા થયા બહુ સારા ઉતારા મળ્યા બધા આનંદથી નાયા ધોયા રાત્રીનું ઠાકો જમાડવાનું થયું વહેલી સવારે બધાએ ઉઠી અને મંગળા આરતીમાં આવ્યા મંગળા આરતી પૂરી થઈ અને શણગાર આરતી વચ્ચેનો જે સમય હતો ત્યાં ડ્રાઈવર ધોળા આવ્યો ઝવેરભાઈને એમ કીધું કે ઝવેરભાઈ મારે તમને એક વાત કરવી છે ઝવેરભાઈ કે શું છે તો કે આપણા બસ ઉપર કોઈ કે કલરના સાટા ઉડાયા આખી બસ ભરી કલર કલર જવેરભાઈ અહીંયા છપ્પયાન મંદિરમાં આપણી બસ ને કોણ બગાડ આવે એવું બને નહીં તો કે હાલો એટલે ત્યાં બસ પાર્ક કરી ત્યાં ઝવેરભાઈ ભેગા ગયા હવે જવેરભાઈ અહીંયા જઈને જોયું તો મોટા મોટા આવડા આમ છાંટા ઉડેલા આખી બસ ઉપર ને કાચમાં બધે પછી જવેરભાઈએ આજુબાજુ જોયું તો નીચે બધે એવું એટલે ઝવેરભાઈ બસ ઉપર જે છાંટો હતો ને આંગળી આમ કરીને આમ જોયું તો ઓ આ તો ચંદનની સુગંધ આવે કે ચંદનનો વરસાદ થયો એટલે એને આ ડ્રાઈવરને કીધું કે ભાઈ આ છે ને કોઈ બસ બગાડી નથી અહીં ચંદનનો વરસાદ થયો એને નવી લાગ્યું ચંદનના વરસાદ થતા છે પછી અહીંયા બાપા પાસે ગયા ધોળાધોડા ત્યાં તો હરિભક્તો બધા ભેગા થયા થયું શું થયું છે ભાઈ બસને કે ભાઈ કાંઈ નથી થયું ચંદનનો વરસાદ થયો ત્યાં શણગાર આરતી થઈ શણગાર આરતીમાંથી પછી શણગાર આરતી પૂરી કરીને બધા અહીંયા ઓલ પાછળ અહીંયા જન્મસ્થાન છે આંબાના ઝાડની ત્યાં સભા કરવાની ત્યાં બધા ગયા ત્યાં તો ભક્તે જાદુ બાપાને વાત કરી કે બાપા ચંદનો વરસાદ થયો પછી સભા બેઠા બધા બાપા બેઠા પછી બાપાએ કીધું કે જો જ્યારથી આપણે ક્ષત્રિયથી નીકળ્યા ને યાત્રામાં ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રી આપણા ભેગા છે આપણી રક્ષામાં છે રાજી છે અહીંયા આપણે આવ્યા છીએ ત્યારે મોટા મોટા દેવો દરરોજ અહીંયા દર્શન કરવા આવે છે અને રાજી થયા છે ને એટલે ઉપરથી ચંદનનો વરસાદ કરે બીજું કોઈ માનસો નહીં કાંઈ બીજું છે એમ ચંદનનો વરસાદ છે અને ત્રણ દિવસ સુધી એટલે કે ચૈત્ર સુદ નોમનો રાત્રે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ થાય ત્યાં સુધી ચંદનનો વરસાદ થશે હું વાત કરું કે એટલે સાંભળતા હશે ગયા હે છે હજી એટલી વાત કરે ત્યાં ચંદનનો વરસાદ શરૂ થયો બધા ઉઠીને જલ્દી મંદિરમાં આવ્યા હેલો બધાના કપડા ઉપર ચંદન પડેલું હો ભાઈ એ યાત્રા પૂરી કરીને આવ્યા ત્યારે ઘણાએ એ કપડાં હાચવી રાખે જેમ સ્વામી ધામમાં જતા હતા અને ચંદનનો વરસાદ થયેલો ભાઈ એવું ચંદનનો વરસાદ એ ત્રણ દિવસ સુધી થયો આ જાદુજી બાપાની દિવ્યતા છે ઘણો બધો સમય થયો છતાં હું માનું છું કે મારે એક કલાક પૂરી કરવી જ છે આ વખતે રાજી રહેજો એક વાત મારે સરસ મજાની કરવાની હતી અમારા એક મિત્ર રમણીકભાઈ હાલાણી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખરા ચુસ્ત સંપ્રદાયમાં પણ અન્ય વિભાગમાં એટલે આમ ઘણું બધું આમ બહારનું આમ ઘણું બધું દેખાય પણ જે ઓરિજિનલ જ્ઞાનની વાત કરીએ છે માયા પરની અક્ષર પરની એ વાતનું જ્ઞાન નહીં અમે ઓગણીસો સિત્તેરમાં બોર્ડિંગમાં હારે ભણતા ત્યારથી મિત્ર ને પછી મારા જેત પર ગામની બાજુમાં વાઘ પર એને રહેવા અને સર્વિસ મેળવીને પછી જેત પર રહેતા ઘણીવાર મને એ જે સંસ્થામાંથી આવતા એ સંસ્થાની વાતો કરીને મને એમાં લઈ જવા પ્રયત્ન કરે હું એની વાત સાંભળી લઉં એટલે એને ઉભરો બધો નીકળી જાય પછી હળવેકથી હું એક બાપાની વાત કરું થોડી એમ એમ કરતા એક વખત ધાંગધ્રા આપણે બ્રહ્મસત્ર હતું અને મને એમ થયું કે આપણે એને લઈ આવીએ એટલે ધ્રાંગધ્રા બ્રહ્મસત્ર છે ને ચાલો મજા આવશે એમ કહીને લઈ આવ્યો ત્યાં જાદવજી બાપા નામના એક સિદ્ધ મુક્ત આવવાના છે મેં એમને વાત કરી એટલે એને એમ થયું કે હો ગૃહસ્થમાં આવો સિદ્ધ મુક્ત હોય એમ હાલો થાય એમ પછી આવ્યા અમે ત્યાં આવ્યા ત્યારે બધા એક ગામડાના હરિભક્તો આમ દેખાય સીધા સાધા બધાને પોશાકાય સાધો ને બધું એમ એને એમ થયું કે આ બ્રહ્મસત્રમાં શું વાતો થાય છે એમ એટલે ધ્રાંગધ્રા સીતા દરવાજે અમે આવેલા સાંજે ઠાકોર જમાડીને બધા બીજે દિવસે બ્રહ્મસત્રનો પ્રારંભ થવાનો હતો નાહિત ધોઈને ઠાકોર જમાડીને બધા રાત્રે પછી ઉપર હતા તો બધા હરિભક્તો ભેગા બેસી જાય અને બધા વાતો કરે તે નવીન લાગે કે સારા સારા સંતો જે ચર્ચા કરે ને એ એવી બધી ચર્ચાઓ તો આ હરિભક્તો બધી બહુ સારી સારી કરે અને પછી પ્રકૃતિ પુરુષને પ્રધાન પુરુષ શું ને વાસુદેવ બ્રહ્મ શું ને વાસુદેવ બ્રહ્મની સ્થાન ક્યાં ને અહો અવતાર અવતારીનો ભેદ શું ને બધા હરિભક્તો વાત કરતા હતા એને આશ્ચર્ય થયું બધું કે ઓ દેખાય છે કે હાદા પણ બધા જ્ઞાની એમ એ વાતમાં એને આનંદ આવ્યો હતો ઊંઘ નો મને કે ઊંઘ નથી આવતી કેમ નથી આવતી તો કે આ બધું વાત સાંભળીને કે મજા આવી ગઈ એમ આવી વાત કઈ સાંભળી નથી તો સારું હજી સવાર પડવા દીવો કહો પછી વાત એમ સવારે બ્રહ્મક્ષત્રનો પ્રારંભ થયો અને પછી એક એક હરિભક્ત આપણા ઊભા થઈને જે વચનાવૃત પર ચર્ચા કરે અદભુત એમ એ કે અમારી પાસે જો એક હરિભક્તો હોય તો અહીંયા બસો પાંચસો ઊભા રાખી દે એવડું મોટું દેખાડી દે આમ રાજી બહુ થાતા એમાં દસક વાગ્યાનો ટાઈમ થયો અને બધા અચાનક કાલિયું પાડીને ધૂન બોલવા માંડ્યા અને ઉત્સાહ ઉત્સાહ બધા શું થયું ત્યાં જાદવજી આપવા આવ્યા જાદવી બાપા આવ્યા બધા ઊભા થઈ ગયા મહારાજની જય બાપાને જય ને જાધવી બાપાએ મહારાજ દર્શન કર્યા મારા દંડવત કરીને સભામાં આવ્યા ને કેટલાને ભેટા ને બધા બાપાને દંડવત કરે ને પછી બધી સભા બેઠી બાપાએ આશીર્વાદ આપ્યા એટલે પછી બાપાએ પ્રથમના એકાવન વચરાવત ઉપર વાત કરી એ વાત કરીને પછી એ બાપા એવા પહેલાં અબજી બાપાની વાતોમાં એક વાત વંચાયેલી એમાં લુણકે ગઈ વાત આવેલી પ્રસંગની કે જો ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધાર્યા અને કલ્યાણ જીવનું ન થયો ને આખી વાત પછી લૂણકે ગઈ ઉપર આવી તો એમ કે આ ગધેડી ઉપર દરરોજ સાકર લૂણ ભરતા પણ એકવાર સાકર ભરી છતાં એને એને લૂણ જ એટલે મીઠું માયનું એમ આખી પદ્ધતિસરની વાત પછી બાપાએ સમજાવી અને પછી બાપાએ ક્ષર પર શું અનાદિમુક્તની સ્થિતિ શું ભગવાન સામનાનું સર્વોપરી પણ શું અક્ષરના બે સ્વરૂપ શું અનાદિમુક્ત માની મૂર્તિમાં કેવી રીતે રહીએ અને પછી બાપા બોલ્યા કે જે અક્ષરધામમાં મૂર્તિ છે જ આ પ્રતિમા છે એની પ્રગટ છે પ્રગટ છે નહીં પ્રત્યક્ષ છે આપણી સાથે આવો જો આપણે મહિમા ન સમજી શકીએ તો લૂણકે ગઈ જેવું થાય એમ આમને તો ઓહો થઈ ગયો કે આવી વાત કરી હતી સાંભળી જ નથી જિંદગીમાં એમ એને મનોમન સંકલ્પ કર્યો કે મારે જાદુ બાપાએ કંઠી બંધાવે સભા પૂરી થઈ જાદવ બાપા જતા હતા સભામાંથી બધાએ ચરણ જ લેવા બધાએ આતુર એટલે બધાએ ચરણ લે બાપાને બાપા હાથ મુક્ત જાય ચાલતા ચાલતા બાપા પાંચ ઉતાવળા રમણીકભાઈ ગયા અને જેને બાપા પાસે ચરણ લીધી ત્યાં બાપાએ એમ કીધું કે તમને પેલી વખત આ યોગ આવો થયો ને તો કે હા મહારાજનું યથાર જ્ઞાન તમને મળ્યું કે આ મહારાજ પ્રગટ છે તો કે બાપા નખ મૂર્તિ જ માનતા હતા પણ હવે સમજાણું કે જ પ્રગટ છે અને પ્રત્યક્ષ છે તો હવે વર્તમાન ધરાવ્યા તમને એમ માની લ્યો એમ કરીને કંઠી કાઢીને બાપાએ એમના ગળામાં પહેરાવી દીધો કંઠીનો સંકલ્પ પૂરો થયો અને પછી માથે હાથ મૂકીને કીધું કે હવે તમારા સંકલ્પ બધા વિરામ પામી ગયા અને ત્યારથી નિશંકપણે આપણા બાપાના બગીચામાં છોડાઈ ગયા આવા તો કેટલા પ્રસંગો છે ઘણો સમય થઈ ગયો ઘણા પ્રસંગો કહેવાના બાકી છે પણ હવે ક્યારેક જાદવજી બાપા ફરીથી આવો ટાઈમ આપશે તો ફરીથી મળીશું આ સેવક ઉપર રાજી રહેજો ક્યાંય એવો પ્રયત્ન નથી કે પોતાપણું દેખાડીએ પણ જીવનના જે પ્રસંગો સાચા બનેલા છે વાસ્તવિક પ્રસંગો એ આપની પાસે રજૂ કરી અને દાસ ભાવ વધે બધાયના ચરણોમાં હંમેશા નમતો રહું અને જાદવજી બાપા ખૂબ રાજી થાય અને મહારાજને બાપાની પ્રસન્નતા ઉતરે મોટા દિવ્ય મુક્તોની ને સદાય દાસ આ જીવ જીવિતવ્ય પૂરું થાય એવા આશીર્વાદ આપજો જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી મહેશભાઈ જાદવજી બાપાના જીવન ઉપર સરસ પ્રકાશ પાડ્યો ઘણું નવીન જાણવા મળ્યું તારીખ પંદર ફેબ્રુઆરી મંગળવાર જાદવજી બાપા ની ધ્યાન તિથિ નિમિત્તે એ દિવસે આપણે શાકોત્સવનું આયોજન કર્યું છે તો સર્વેમુક્તો એમાં પધારજો અને મામાને શતાબ્દી વર્ષ તો આજે આપણે પરમ પરમપૂજ્ય અનાદિમક્ષી મામાના આશીર્વચન લઈશું ત્યારબાદ બે મિનિટ ધૂન અને આજની આ સભાની પૂર્ણાહુતિ સજાન સ્વામી મહારાજની જે બાપા શ્રીની જય સદગુરુ શ્રીમી નારાયણ અનાદિ પણ અનાદિ સ્થિતિ નો અર્થ એ છે કે ભગવાન સ્વરૂપની પરમાત્મા ના સ્વરૂપમાં રસ બસ જોડાઈ જવા નો જે યોગ છે એને અનાજિમુક્તની સ્થિતિ કહે છે નો અર્થ એ છે કે આમ હતો અને આમ થયો એમ નહીં સદાય આમ છું પુરુષોત્તમ રૂપ છું તેવો લક્ષ્ય થાય તેનું નામ અનાજિમુક્તની સ્થિતિ આ સ્થિતિ એમણે અનેકને પોતાના પ્રભાવથી પોતાને દિવ્ય શક્તિથી અનેક ને અધિકારી બનાવી દીધા અને મૂર્તિનું સુખ ભોગવતા કરી દીધા બાળકોને અને વિદ્યાર્થીઓને એમ કહ્યું કે તમે અભ્યાસ ભલે સુખે કરો બધી પ્રવૃત્તિ કરો પણ એ બધી પ્રવૃત્તિમાં અમારું અનુસંધાન રાખજો અનુસંધાનનો અર્થ એ છે એ ભગવાનને અંતર્યામી પણ એ જાણવા કે હું જે કંઈ કરું છું તે ભગવાનની આજ્ઞા મુજબ કરું છું કે કેમ ભગવાન રાજી થતા કરું છું કે કેમ હું એક એક ક્રિયા કરું એ ભગવાનને ગમશે કે કેમ એની સ્મૃતિ રાખીએ એનું નામ અનુસંધાન રાખ્યું કહેવાય સ્વરૂપ સાથે સ્વરૂપ મુખ્ય છે પણ એ સ્વરૂપ રાખીએ ત્યારે આ વાત નહીં ભૂલવી જોઈએ માત્ર સ્વરૂપ નું અનુસંધાન યાંત્રિક રીતે રાખવાથી કઈ દિવ્ય સ્થિતિ ને પમાતું નથી દિવ્ય સ્થિતિ ને પામવાને માટે જે ભગવાન ની આજના રૂપ થઈને ભગવાન ના કલ્યાણકારી ગુણો કેળવીને જે ભગવાન ના સ્વરૂપમાં જોડાય છે તેમને અનાથી મુક્ત ની સ્થિતિ થાય છે